मित्रों ने बने मतलब विद्यार्थी मित्रों, क्या नहीं आज हम बैठा सो के प्रकाश सर क्या हमने बनाओ माटे आवे। चलो आज ही आवीज गयो ऑलरेडी धोरण 7, 8, 9 અને 11 તો બે દિવસથી ભણાવવાનું ચાલુ થઈ ગયું છે મોબાઈલ દ્વારા, બે દિવસથી વિડીયો પણ મોકલવામાં આવે છે। ઘણા વાલી મિત્રો ખુશ થઈ ગયા છે કે સર આ તમારા છોકરાઓ ઘરે બેઠા ભણવા જ લાગ્યા છે, તમે ટ્યુશન ભણાવો એ રીતે અહીંયા ઘરે બેસીને પણ જાતે ભણી શકે છે અને સારી પ્રેક્ટિસ પણ કરે છે। તો તમે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચાલુ કરીએ, પહેલાં એક નાની સૂચના સાંભળી લો કે જ્યારે તમે આ ગણિત અને અંગ્રેજીના વિડીયો જોવા બેસો ત્યારે એક જગ્યા પસંદ કરી લો, તમારી બાજુમાં તે વિષયની નોટબુક અને ટેક્સ્ટબુક રાખો અને ફિક્સ એક કલાકની બેઠક નક્કી કરો, જેવા વિડીયો પતે કે તરત જ તમે એની પ્રેક્ટિસ ચાલુ કરી દો। એટલે કે જાણે કે તમારું એક કલાકનું ડેલી ટ્યુશન આપણા મીડિયા દ્વારા ચાલુ થઈ ગયું, ખ્યાલ આવી ગયો। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે છે। આજે આપણે ધોરણ 6 માં ગણિત એટલે કે પ્રકરણ 10 પરિમિતિની ચર્ચા કરીશું। તો હવે તમે શાંતિથી એક જગ્યા પર બેસી જાઓ। ચાલો ધોરણ 6 પ્રકરણ 10 પરિમિતિ। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા એનું જે ટાઇટલ છે એ ટાઇટલ શું કહેવા માંગે છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ, એનો અર્થ ખબર પડવી જોઈએ। ચલો આપણે એનો અર્થ સમજીએ। તો યાદ રાખો પરિમિતિ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખો પરિમિતિ એટલે કિનારી, બોર્ડર, ચારે તરફની બાજુનો સરવાળો। દાખલા તરીકે આપણે લંબચોરસ પાટિયાની વાત કરીએ, લંબચોરસ બોર્ડની, તો એની ચારે બાજુનો સરવાળો એટલે પરિમિતિ। આપણે આ ટેક્સ્ટબુક લઈએ, આને પરિમિતિ શોધી હોય તો ચારે બાજુનો સરવાળો, ખ્યાલ ટૂંકમાં ચોતરફ કિનારી બોર્ડર આ બધાનો સરવાળો એટલે પરિમિતિ કહેવાય। ક્લિયર? આ પહેલો પોઈન્ટ। હવે આપણે થોડું સમજીએ, દાખલા તરીકે આપણે નંબર 1 લઈએ, નંબર 1 ચોરસ, ચોરસની ચારે બાજુ સમાન હોય, ચારે બાજુ સમાન હોય છે માટે ચોરસની પરિમિતિ ઇક્વલ ટુ 4 × બાજુ, 4 × બાજુ। એ જ વસ્તુ લંબચોરસમાં લઈશું, લંબચોરસમાં લંબાઈ કેટલી હોય, સામ સામે લંબાઈ અને સામ સામે પહોળાઈ, એનો શું થયો કે લંબચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 2 લંબાઈ છે અને 2 પહોળાઈ છે, સમજો 2 લંબાઈ છે અને 2 પહોળાઈ છે, તો ઇક્વલ ટુ 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, ખ્યાલ આવી ગયો। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રિકોણની વાત કરીએ, તો ત્રિકોણની અંદર જો પરિમિતિ શોધી હોય તો સિમ્પલ વસ્તુ કેટલી બાજુ તમને દેખાય છે, 3, તો ત્રિકોણમાં 1, 2, 3 બાજુનો સરવાળો, તો બાજુ પ્લસ બાજુ પ્લસ બાજુ, ત્રિકોણની અંદર અલગ અલગ પ્રકાર છે, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, ઓકે। તો આપણે તમારા ધોરણ 6 માં ખાલી યાદ રાખવાનું છે 3 બાજુનો સરવાળો। હવે આ કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો આ બાજુ છે ને આ બાજુ છે, પણ આને કર્ણ કહેવાય, પણ તમારે જો પૂછાય તો તમે એવું લખી શકો છો બાજુ પ્લસ બાજુ પ્લસ બાજુ લખી શકો છો, ખ્યાલ આવી ગયો। ચલો હવે કોઈ એવો આકાર હોય કે અલગ આકૃતિ આપી હોય અને એની પરિમિતિ શોધવી હોય તો ચલો આપણે આ આકૃતિને એ લઈશું અને આ આકૃતિને આપણે બી લઈશું, તો આકૃતિ એની પરિમિતિ, આકૃતિ એની પરિમિતિ ઇક્વલ ટુ કેટલી બાજુ છે, 1, 2, 3, 4 બાજુ છે, તો બાજુ પ્લસ બાજુ પ્લસ બાજુ પ્લસ બાજુ, 4 બાજુ છે તો 4 બાજુનો સરવાળો, કારણ કે 4 બાજુ અલગ અલગ છે
એટલે ચાર બાજુ સરવાળો કરી શકાય. જ્યારે એ જો કેટલી બાજુ છે, એક બે ત્રણ ચાર ને પાંચ, કેટલી બાજુ છે અહીંયા જુઓ, વન ટુ થ્રી ફોર અને ફાઈવ, પાંચ બાજુ છે. તો આની પરિમિતિ શું થશે, પરિમિતિ ઇક્વલ ટુ કેટલી વાર આવશે, ફાઈવ ટાઈમ, પાંચ વખત આવશે. કે બાજુ પ્લસ બાજુ પ્લસ બાજુ, જગ્યા ના હોય તો તમે નીચે લખી શકો છો, પ્લસ બાજુ પ્લસ બાજુ. તો પાંચ બાજુનો સરવાળો એટલે તમારે આકૃતિ બી ની પરિમિતિ આવી ગઈ. ચલો ખ્યાલ આવી ગયું. હવે આપણે કેટલાક દાખલા લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 10.1 માં કેટલાક દાખલા જોઈએ. પ્રશ્ન એક, પરિમિતિ શોધો. હવે એક આકૃતિ આપી છે અને એની આપણે પરિમિતિ શોધવાની છે. તો સૌથી પહેલા લખીશું ઉકેલ. ઉકેલ પરિમિતિ ઇક્વલ ટુ બધી બાજુઓનો સરવાળો. બધી બાજુઓનો સરવાળો, કેટલી બાજુ છે, વન ટુ થ્રી ફોર, ચાર બાજુ છે. તો ચારે બાજુ સરવાળો લઈએ, એક સેમી, બે સેમી, ચાર સેમી, પાંચ સેમી, એક સેમી, બે સેમી, ચાર સેમી એન્ડ પ્લસ પાંચ સેમી. ચલો ફરી સમજો, પરિમિતિ ઇક્વલ ટુ બધી બાજુનો સરવાળો ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ એક સેમી પ્લસ બે સેમી પ્લસ ચાર સેમી પ્લસ પાંચ સેમી, એટલે કે બધી બાજુનો સરવાળો આપણે કર્યો. હવે એક ને બે કરાય ત્રણ, ત્રણ ના ચાર સાત, સાત ના પાંચ બાર. ક્લિયર, બાર સેમી. આ રહ્યો આપણો આન્સર. ખ્યાલ આવી ગયો. અને જયારે આન્સર આવે ત્યારે એના ઉપર લંબચોરસ ખાનું બનાવી દેવાનો. હજી આપણે એક્ઝામ્પલ લઈએ. પરિમિતિ ઇક્વલ ટુ શું સૂત્ર લખાવ્યું આપણે, બધી બાજુનો સરવાળો. સૂત્ર શું છે, બધી બાજુનો સરવાળો. ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ, ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ. હવે આપણે બાજુ કેટલી છે, વન ટુ થ્રી ફોર ફાઈવ, પાંચ બાજુ છે. તો ચાર સેમી કેટલી વાર લખીશું, પાંચ વાર લખીશું. કેટલી વાર લખીશું, પાંચ વાર. સમજો, ચાર સેમી પાંચ વાર લખી શકાય. અથવા તમને ખબર છે કે ચાર સેમી બધો સમાન છે, તો ચાર સેમી ગુણ્યા વન ટુ થ્રી ફોર ફાઈવ, એટલે ચાર સેમી ગુણ્યા પાંચ કરો તમે, તો ચાર પંચા વીસ આવે. તમે જે રીત ફાવે સ્કૂલમાં જે રીત કરાવી તમે કરી શકો. પણ અહીં આપણે શું લખ્યું છે, બધી બાજુનો સરવાળો. તો આપણે સરવાળો કરવો પડશે, ચાર સેમી, ચાર સેમી, ચાર સેમી પ્લસ ચાર સેમી પ્લસ ચાર સેમી, વન ટુ થ્રી ફોર ફાઈવ. તો પાંચ ચોક વીસ, વીસ સેમી આપણો આન્સર આવશે. આવી ગયો વીસ સેમી આન્સર. ચલો ખ્યાલ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ રીતના પરિમિતિના દાખલા આવા જ અલગ અલગ રકમ વાળા પ્રેક્ટિસ બુક અને ટેક્સ બુક ના આજે પ્રેક્ટિસ કરો. બાકીના દાખલા નેક્સ્ટ ટાઈમ જોઈશું.